हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। ફિટર અને ઇલેક્ટ્રિશિયન બેચ જે આપણે ન્યૂ બેચ જે છે ફર્સ્ટ યરવાળા એનો આજે મેથ્સનો આપણે આગળ જે અલોધાતુ અને લોધાતુનો ચેપ્ટર જોયું એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે ધ્યાનમાં લઈએ ત્યાં સુધી તમારી નોટબુકમાં ત્યાં સુધીનું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બરાબર છે? જે લખવાનું કીધું છે તે ઓબ્જેક્ટિવ તમને લખવાના કીધા હતા તે, બરાબર? હવે આપણે આજે મેથ્સનું એક ચેપ્ટર લઈશું રેશિયો એન્ડ પ્રોપોગેશન। એમાં રેશિયો એટલે ગુણોત્તર અને પ્રપોર્શન એટલે કે પ્રમાણ, બરાબર? હવે સૌથી પહેલાં તો વ્યાખ્યા આપણે ડેફિનેશન બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તે સમજીએ। તો અહીંયા ગાડી તમને આપ્યું છે સૌથી પહેલાં ગુણોત્તર જેને કહેવાય રેશિયો, બરાબર? બુકની અંદર બી તમને આપેલું છે ચેપ્ટર, બરાબર છે? પણ અહીંયા ગાડી હું આ પ્રમાણે મારી નોટબુકમાં રાઇટ કરીને તમને આ રીતના, બાકી તમે તમારી બુકને પણ ફોલો કરી શકો છો, બરાબર? હવે જુઓ અહીંયા રેશિયો એન્ડ પ્રપોગેશનમાં સૌથી પહેલા રેશિયો છે તો કે એક જથ્થાના માપની બીજા જથ્થાના માપ સાથે જે ગુણક દ્વારા થતી જે સરખામણી છે એ સરખામણીની રજૂઆતને ગુણોત્તર કહેવામાં આવે છે। અને ગુણોત્તર દર્શાવવા માટે આપણે બે ટપકા આ પ્રમાણે બે ટપકાની નિશાની જે કરીએ છીએ આ રીતના, જેને આપણે જેમ તરીકે ઓળખીએ છીએ, બરાબર? જેને આપણે જેમ તરીકે કહીએ છીએ, બરાબર? તો એક્ઝામ્પલ અહીંયા તમને દર્શાવેલું છે કે 2/7 એનો જે ગુણોત્તર છે એને આપણે 2/7, બરાબર? એટલે એક જથ્થાનું જે માપ છે એને બીજા જથ્થાના ગુણક દ્વારા જે સરખામણી થતી હોય સરખાવવાનું માપ છે, એક રાશિને બીજી રાશિ સાથે સરખાવવાનું જે માપ છે એને આપણે ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ અને એને 2/7 અથવા તો 2/7 એ રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર? હવે અહીંયા તમે જોશો તો જે 2 જે છે એ અંશ કહેવાશે અને 7 એ જે છેદ કહેવાશે, બરાબર? હવે આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ બે સંખ્યા આપી હોય અને એનો રેશિયો તમારે જો બતાવવાનો હોય, ગુણોત્તર તમારે દર્શાવવાનો હોય તો બંનેના એકમો જે છે એટલે કે અંશમાં જે સંખ્યા હોય એ અને છેદમાં જે સંખ્યા તમને આપી હોય, જે રાશિ તમને આપી હોય એ બંનેના એકમો કેવા હોવા જોઈએ? સરખા। એક્ઝામ્પલ તરીકે 2 છે તો 2 એ મીટરમાં હોય તો 7 પણ શેમાં હોવા જોઈએ? મીટરમાં, બરાબર? એ રીતના। અને જો ના હોય તો તમારે એ એકમો સરખા કરવા પડે તો જ તમારે રેશિયો જે છે એનો આન્સર તમે સારી વ્યવસ્થિત રીતે મેળવી શકો છો એવું। ત્યાર પછી આવે છે પ્રપોર્શન, બે ગુણોત્તરના સરખામણી। હવે પહેલામાં શું કીધું? બે રાશિ બે સંખ્યાની સરખામણી કરવાની છે, બરાબર? એના એકબીજા સાથે, જ્યારે અહીંયા બે ગુણોત્તરની સરખામણી કરવાની છે, બરાબર? એને પ્રમાણ, એ બે સરખામણીની રજૂઆત જે છે એને પ્રમાણ કહેવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે ગુણોત્તર 2/7 છે અને બીજી રાશિ છે, બીજો ગુણોત્તર છે 10/35, તો એ બંનેની જે સરખામણી ઇક્વાલિટીને પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે। પેલામાં બે રાશિની સરખામણી કરવાની છે જ્યારે આમાં બે ગુણોત્તરની સરખામણી કરવાની છે, એ બે ડિફરન્સ છે એટલે અહીંયા ગાડી આ 2/7 બરાબર 10/35 એ બંનેની જે સરખામણી કરી છે એ સરખામણીને એ જે રેશિયો છે એને પ્રપોર્શન કહેવામાં આવે છે, બરાબર? અથવા તો 2/7 પણ આપણે ઇઝ ઇક્વલ ટુ 10/35 આ રીતે પણ આપણે લખી શકીએ છીએ। એટલે અહીંયા જે લખાણ તમને બતાવે આ રીતે બી લખી શકાય પ્રપોઝિશનને અને આ રીતે પણ લખી શકીએ છીએ, જેમના સાઇનની અંદર પણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ। એક વસ્તુ યાદ રાખવાની, ગુણોત્તર એ બે રાશિ વચ્ચેની સરખામણી છે અને અહીંયા પ્રમાણ એ શું છે તો કે બે જે ગુણોત્તર આપ્યા છે એ બે ગુણોત્તરની ઇક્વાલિટી એને સરખામણીને પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? હવે બીજી એક વસ્તુ છે અહીંયા તમને જે આપી છે દાખલા તરીકે 2/7 અને 10/35 એટલે કે 2/7 અને 10/35, બરાબર? તો હવે આમાં જે 2 અને 35 એ બંને જે પદ છે, બરાબર, એને કહેવામાં આવશે અંત્યપદ। આપણે જ્યારે ક્રોસ ગુણાકાર કરતા હોઈએ છીએ ને ત્યારે શું કરીએ છીએ? આ જે સામે ઇક્વલ ટુની સામે જે સંખ્યા લખી છે અંશ અને છે તેમાં જે નીચેનો જે પોર્શન છે એ નીચેના પોર્શન સામેની બાજુમાં અંશમાં જશે અને આ બાજુનો જે નીચેનો જે છેદ છે એ પેલી બાજુ અંશમાં જશે, એ પ્રમાણે આપણે ક્રોસ ગુણા એટલે કે 2 અને 35 જે છે એને અંત્યપદ તરીકે ઓળખવામાં આવે છે અને 7 અને 10 એને મધ્યપદ તરીકે ઓળખવામાં આવે છે। આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર? એટલે એક્ઝામમાં ઘણી વખત પૂછતા હોય છે, બરાબર? અથવા તો ક્રોસ ગુણાકાર હોય તો આમાંથી કોઈ પણ જગ્યા પર એક્સ લખેલું હોય અને એ એક્સની વેલ્યુ તમારે શોધવાની હોય તો તમારે ક્રોસ ગુણાકાર કરવાનો હોય છે, બરાબર? એટલે ટૂંકમાં યાદ રાખવાનું પ્રમાણ શું છે તો કે બે ગુણોત્તર વચ્ચેની સરખામણી અને પ્રમાણમાં અને ગુણોત્તર શું છે તો કે બે રાશિ વચ્ચેની જે સરખામણી છે એ રાશિ વચ્ચેની સરખામણીને ગુણોત્તર કહેવામાં આવે છે। એ બે ડિફરન્સ તમારે ધ્યાનમાં લેવાના છે। હવે બીજું પ્રમાણનો નિયમ છે. મેં આગળ તમને વાત કરી એ જ પ્રમાણે મધ્યપદને અંત્યપદ ક્રોસ ગુણાકાર કીધું એ. તો પ્રમાણનો નિયમ શું છે? તો કે પ્રમાણમાં રહેલા કોઈપણ બે ગુણોત્તરમાં અંત્યપદોનો ગુણાકાર મધ્યમ પદોના ગુણાકાર જેટલો થાય છે. એટલે દાખલા તરીકે એક્ઝામ્પલ અહીંયા તમને બતાવેલી છે, જુઓ 3:14 અને 9:42 બરાબર. તો આને આપણે આ પ્રમાણમાં છે એવું આપણને કીધેલું છે. હવે અહીંયા આગળ શું દર્શાવેલું છે? તો આ બંને રાશિ જે છે એ 3:14 ઇઝ ઇક્વલ ટુ 9:42. હવે આ બંનેનો આપણે ક્રોસ ગુણાકાર અહીંયા કરીશું તો 3 × 42 બરાબર 9 × 14 થશે બરાબર. તો 3 અને 42 જે છે એ અંત્ય પદોનો ગુણાકાર અને 14 અને 9 જે છે એ મધ્યમ પદો. તો એ બંનેનો એટલે આ બે સંખ્યાઓનો ગુણાકાર અને આ બાજુ જે બરાબરની આ બાજુ આ બંને એનો બંનેનો ગુણાકાર કેવો આવશે? સરખો આવશે. તો જ આ ચારે ચાર જે સંખ્યાઓ આપી છે એ એકબીજાના પ્રમાણમાં છે એવું કહેવામાં આવે. એટલે અહીંયા જે તમને ગુણાકાર દર્શાવ્યો કે 3 × 42 અને 14 × 9 એટલે કે અંત્ય પદો જે છે એ મધ્યમ પદોનો એ બંનેનો જે ગુણાકાર છે કેવો આવે છે? એક સરખો આવે છે બરાબર. એટલે આ બંને રાશિ આ બંને જે પ્રમાણ આ બંને જે ગુણોત્તર તમને આપ્યા છે એ બંને કેવા છે? પ્રમાણમાં છે એવું કહેવામાં આવશે. અહીંયા દર્શાવેલું છે એટલે બંનેનો ગુણાકાર આ પ્રમાણે સરખો થાય તો આ પ્રમાણનો નિયમ સાચો ઠરતો હોય છે બરાબર. એટલે ક્રોસ ગુણાકારવાળું જે પોર્શન છે એ તમારે ધ્યાનમાં એટલે એને રિલેટેડ એક્ઝામ્પલ પણ તમને એક્ઝામમાં આવતા હોય છે. બીજું છે હવે ગુણોત્તરના નિયમમાં શું છે રેશિયોના? તો કે બંને આગળ કીધું એ પ્રમાણે કે બંને માપના જે એકમો છે એટલે કે અંશમાં જે રાશિ આપી છે અને છેદમાં જે રાશિ તમને આપેલી છે એ બંનેના એકમો કેવા હોવા જોઈએ? સરખા. બંને મીટરમાં હોય તો બંને ઉપર નીચેની બંને રાશિ મીટરમાં હોવી જોઈએ, બંને કિલોગ્રામમાં આપ્યા હોય તો કિલોગ્રામમાં હોવો જોઈએ, સમય બંને સેકન્ડમાં આપ્યા હોય તો બંને સેકન્ડમાં હોવો જોઈએ. એ પ્રમાણે બંનેના એકમો કેવા હોવા જોઈએ? સરખા. અને ના આપ્યા હોય તો તમારે સરખા કરવા પડે. જો સરખા ના હોય તો સરખા કરીને ગુણોત્તર થઈ શકે છે બરાબર, નહીં તો તમારો આન્સર તમને સાચો મળે નહીં. એક્ઝામ્પલ કીધું છે કે ગ્રામ અને કિલોગ્રામ છે તો ગ્રામને કિલોગ્રામ અથવા તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવી શકો છો. તમારે જે ચોઈસ હોય એ પ્રમાણે તમે ફેરવી શકો અથવા તો તમને જે આન્સર જે ફોર્મમાં માગ્યો હોય જે યુનિટમાં માગ્યો હોય એ યુનિટમાં તમે એ રાશિને તમે કન્વર્ટ કરી શકો છો બરાબર. હવે કોઈ પણ સંખ્યા શૂન્ય ના હોવી જોઈએ. એટલે હવે જો ગુણોત્તરનો નિયમ છે તો ગુણોત્તરમાં બે રાશિ આપી હોય, એક અંશમાં આપી હોય અને એક છેદમાં આપી હોય બરાબર. તો છેદ કોઈ દિવસ છેદ જે છે એ 0 હોવો જોઈએ નહીં. છેદની જે રાશિ આપી છે એ 0 હોવી જોઈએ નહીં એવું કહે છે, નહીં તો તમારો એ ગુણોત્તર એનો આન્સર બી મળી શકે નહીં અને એ ગુણોત્તર છે એવું પણ કહેવાય નહીં. ગુણોત્તરને અંશ અને છેદના સ્વરૂપમાં અથવા તો અંશ જેમ છેદના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. આગળ કીધું એ પ્રમાણે કે ભાઈ 4:2 લખેલા છે એ અથવા તો 4:2 ના લખીએ અને 4/2 લખીએ તો પણ ચાલે. એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપણે એને દર્શાવી શકીએ છે એ પ્રમાણે તમને અહીંયા એટલે આ એના નિયમો છે. પહેલો નિયમ આપણે કીધું યુનિટવાળો અને આ જે બીજો નિયમ છે કે ભાઈ શૂન્ય હોવી જોઈએ, છેદની જે સંખ્યા છે એ 0 હોવી જોઈએ નહીં. અંશ 0 હોય તો આન્સર જ 0 થઈ જશે, પણ છેદ જે છે એ શૂન્ય હોવો જોઈએ નહીં. ત્યાર પછી બીજો નિયમ છે ગુણોત્તર એ બને તેટલું સંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે. જે ગુણોત્તર આપણને આપ્યો ને કે ભાઈ 50 આપ જે લખ્યું હોય કે ભાઈ 50 50/25 આ પ્રમાણે લખ્યું હોય તો આ 50 ને 25 એનું જે સૌથી નાનામાં નાનું સ્વરૂપ કયું છે એના સ્વરૂપમાં એને દર્શાવવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા 25 × 50 થશે એટલે અંશમાં રહ્યા 2 અને છેદમાં રહ્યા 1 એટલે આ સૌથી એનું નાનામાં નાનું છે એટલે અતિ સંક્ષિપ્ત રૂપ જેને કહેવામાં આવે છે એ રૂપ ફોર્મમાં એને દર્શાવવામાં આવતું હોય છે ગુણોત્તર. કારણ કે જે કંઈ રાશિ એટલે તમને એક્ઝામની અંદર આવી રીતના એક્ઝામ પૂછે. અહીંયા એક્ઝામ્પલ બતાવે છે 200/1000 તો 200/1000 તો બે જે ઉપર નીચે આપણે 0 0 2 કેન્સલ કરીએ તો રહેશે 2/10. હજુ એનું અતિ સંક્ષિપ્ત રૂપ તો પડી શકે છે કે 2 છે ઉપર અને છેદમાં 10 છે તો 5×10 થશે બરાબર. તો 2 2 કેન્સલ થઈ જશે તો અંશમાં રહ્યો 1 અને છેદમાં રહ્યા 5 બરાબર. તો 1/5 આ એનું સૌથી અતિ સંક્ષિપ્ત રૂપ નાનામાં નાનું સ્વરૂપ થયું ગુણોત્તરનું બરાબર. અને એને આપણે 1/5ના સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે ગુણોત્તર બને એટલો નાના સ્વરૂપમાં હોવો જોઈએ બરાબર. પછી અહીંયા આપ્યું છે ગુણોત્તર 5મો ગુણોત્તર એ બે સરખા એકમવાળી રાશિની સરખામણી છે તેથી તેને કોઈ એકમ હોતો નથી બરાબર. આગળ કીધું એ પ્રમાણે બંનેના એકમો અંશ અને છેદના એકમો કેવા હોવા જોઈએ? સરખા. સરખા એટલે બંને એકમો સરખા એટલે કેન્સલ થઈ જશે એટલે એને કોઈ પણ પ્રકારનો એકમ હોતો નથી એવું અહીંયા દર્શાવવામાં આવે છે. बराबर। तो 500 छेद में 400, 500 ग्राम छेद में 400 ग्राम, तो ग्राम ग्राम कैंसल एले 500 छेद में 400, तो 0 0 कैंसल, तो रह्या कितला तो कि 5 छेद में 4 अथवा तो 5/4 ए प्रमाणे ने दर्शाववामां आवे छे। हवे गुणोत्तरनी अंदर आगळ कीधुं ए प्रमाणे के जे 2 अने दाखला तरीके 4 અને 5 बराबर छे, 4 ના છેદમાં 5 ए प्रमाणे दर्शावेला होय आ रीतना के भाई 4 ના છેદમાં 5। तो 4 जे छे एने शुं कहेवाय, अंश जे छे ए अंश कहेवाय, आपणे एने अंश कहीए, आने आपणे छेद कहीए बराबर। अने गुणोत्तरनी भाषामां एने शुं कहेवाय तो के अंशने कहेवामां आवे छे पूर्वपद अने जे छेद होय छे एने कहेवामां आवे छे उत्तरपद बराबर। એટલે અહીંયા તમને દર્શાવ્યું છે અંશને પૂર્વપદ કહેવાય અને છેદને શું કહેવામાં આવે છે, ઉત્તરપદ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। ત્યાર પછી તેમણે આપ્યું છે ગુણોત્તરના અંશ અને છેદને એક જ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તેની કિંમતમાં કોઈ ફેરફાર પડતો નથી। એક્ઝામ્પલ અહીંયા બતાવ્યું છે, જુઓ ગુણોત્તરના અંશ ઉપર જે અંશવાળી જે સંખ્યા આપી છે અને છેદને એક જ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તેની કિંમતમાં કોઈ ફેર પડતો નથી। આપણે ઘણી વખત લસા ગુસાના દાખલા કરતા હોઈએ છીએ તો આપણે જોતા હોય છે લસા આપણે શોધ્યો હોય પછી આપણે લસા એક સરખો કરવો હોય બરાબર છે, તો આપણે શું કરીએ છીએ જે લસા આવ્યો છે એ લસાવાળી સંખ્યા નીચે તો એટલી સંખ્યા વડે બેલેન્સ અંશ અને છેદનું બેલેન્સ દર્શાવવા માટે આપણે શું કરીએ, જેટલી સંખ્યાને છેદ વડે ગુણીએ છીએ એટલી જ સંખ્યાને આપણે શું કરીએ છીએ અંશ વડે પણ ગુણીએ છીએ બરાબર। એટલે કે કિંમતમાં કોઈ ફેરફાર પડતો નથી। એટલે ગુણોત્તરના અંશ અને છેદને એક જ સંખ્યા વડે ગુણવાથી કે એને ભાગવાથી તેની કિંમતમાં કોઈ ફેર પડતો નથી। અહીંયા એક્ઝામ્પલ તમને બતાવ્યું છે કે A/B બરાબર 6 ના છેદમાં 18 બરાબર, બંને સંખ્યાઓને આપણે 6 વડે ભાગીએ બરાબર તો A/B બરાબર 6 ના છેદમાં 18 થશે બરાબર। હવે આ બંને સંખ્યાઓને આપણે 6 વડે ભાગીએ તો ઉપરની જે સંખ્યા છે એ 6/6 થશે અને નીચેની જે સંખ્યા આપી છે 18 છે એને ડિવાઇડેડ બાય 6 કરીશું તો શું રહેશે, 3 રહેશે બરાબર। એટલે ડિવાઇડ બાય બંનેમાંથી 6 6 કેન્સલ થઈ જશે એટલે રહેશે सो ऊपर कैंसल થઈ જશે 6/6 એટલે 6 6 કેન્સલ એટલે 1 રહેશે અને નીચે 18/6 કરશો એટલે શું રહેશે, 3 રહેશે। તો રહ્યા કેટલા A/B બરાબર 1 ના છેદમાં 3 બરાબર, એટલે A/B બરાબર 1/3 આ પ્રમાણે। એ જ પ્રમાણે અહીંયા આગળ ભાગાકાર દર્શાવી કે કોઈ કિંમતમાં કોઈ ફેર નથી થતો અને અહીંયા ગુણાકારમાં ફેર બતાવી કે બંને સંખ્યાઓનો ગુણોત્તર 4 વડે ગુણાકાર લઈએ તો A/B અને 3/5 છે બરાબર, એ તો A/B બરાબર 3/5 બરાબર। તો એને બંને સંખ્યાઓને 4 વડે ગુણીએ તો 3 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 4 તો A/B બરાબર 12 3 ચોક 12 અને 5 ચોક 20 એટલે A/B બરાબર 12/20। આ એનો ગુણોત્તરનો આ નિયમ કે ભાઈ કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર। એટલે બેલેન્સ રાખવા માટે બંને સંખ્યાઓને એક સરખી રીતે આપણે બેલેન્સ રાખી શકીએ છીએ બરાબર। ત્યાર પછી પ્રમાણનો નિયમ આપેલો છે બરાબર। હવે જે નિયમો જે એક્ઝામ્પલ તમને જે રીતે પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરવાના તો આ નિયમો એની અંદર લાગુ કરવાના અને એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના। એમાં પહેલો નિયમ તમને આપ્યો છે, આપણે જે ક્રોસ ગુણાકારવાળો નિયમ જોયો છે એ આપેલો છે બરાબર છે। જુઓ અહીં ગાડી પહેલો નિયમ છે A/B બરાબર C/D, તો એને આપણે લખીએ છેદના સ્વરૂપમાં તો A/B બરાબર C/D। ઉદાહરણ અહીંયા દર્શાવ્યું છે A/3 બરાબર 9/15 એટલે A બરાબર 3, B બરાબર 5, C/D 9 અને D/15 બરાબર। આ એ ફોર્મ તમને ઉદાહરણ દર્શાવ્યું છે, એક્ઝામ્પલ બતાવ્યું છે આ પ્રમાણે। હવે ક્રોસ ગુણાકાર કરીએ તો A અને D નો બીજો નિયમમાં શું થશે, A અને D નો ગુણાકાર થશે એટલે A ક્રોસ D બરાબર અહીંયા દર્શાવ્યું છે A ક્રોસ D દર્શાવેલું છે અને અહીંયા આગળ B ક્રોસ C થશે બરાબર B ક્રોસ C એટલે કે 5 અને 9 નો ગુણાકાર થશે અને 3 અને 15 નો ગુણાકાર થશે તો બંનેનો જે ગુણાકાર છે એ કેવો આવશે, સરખો આવશે એટલે આ પ્રમાણમાં છે એવું કહેવાશે। બીજો એક નિયમ છે, જ્યારે પ્રમાણમાં હોય આપણે ક્રોસ ગુણાકાર આપણે જે આમાં જે નિયમ આપેલો છે A/B બરાબર C/D તો એને એ જે છે એની નીચે C ફોર્મ અને Bની નીચે D ફોર્મ બરાબર એટલે કે 3/9 અને 5/15 આ ફોર્મમાં પણ આપણે એને દર્શાવી શકીએ છીએ। એ જ પ્રમાણે અંશનો સરવાળો છેદ સાથે કરીએ તો A+B બરાબર આ જે ફોર્મ આપ્યું છે ને તમને A/B બરાબર C/D તો જે છેદમાં જે સંખ્યા આપી છે એનો સરવાળો અંશ સાથે કરીએ એટલે કે A+B અને છેદ જે B છે તે ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગાડી C+D/D બરાબર એટલે લખવું હોય તો 3 + 5 5 બરાબર 9 + 15 15 આ ફોર્મમાં પણ આપણે લખી શકીએ છીએ। એ જ પ્રમાણે આ છેદનો સરવાળો કર્યો અંશ સાથે, અંશનો સરવાળો અહીંયા ગાડી બતાવીએ, અંશનો જે સરવાળો જે છે તે બરાબર તો a + b અહીંયા બતાવ્યું છે 3 + 5 બરાબર છે છેદમાં આ જે છેદ બતાવ્યો છે अंश बताव्यो छे ते एज प्रमाणे c + d एटले के 9 + 15 छेदमां जे अंश बताव्यो छे ते 9 आ प्रमाणे पण आपणे गुणोत्तर प्रमाणमांनो नियम जे छे ए पण आपणे लागू पाडी शकीए छे। पेला नियमो तमारे याद राखवाना छे। एक्जाम्पल जे आवशे ए आ प्रमाणेना आवशे, नाना एक्जाम्पल। एज प्रमाणे बादबाकी माटे छे a - b छेदमां b बराबर छेद अंशमांथी छेदने बाद करवानो बराबर c - d ए 3 - 5 = 9 - 15 बराबर आ प्रमाणे आ नियम। ए प्रमाणे सरवाळो a + c बराबर जे तमने दर्शाव्यो छे आगळनो नियम a + c छेदमां b + d = a / b = c / d आ पण गुणोत्तर प्रमाणनो आखो नियम तमने आपेलो छे बराबर। ત્યાર પછી આપે છે સમપ્રમાણ, જેને કહેવાય છે ડાયરેક્ટ પ્રપોર્શન। પ્રમાણમાં રહેલા બે રાશિઓના જ્યારે એક રાશિના વધવા કે ઘટવાથી બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે કે ઘટે ત્યારે તે રાશિ પ્રમાણમાં છે એવું કહેવામાં આવે છે। પ્રમાણમાં એટલે શું? દાખલા તરીકે એક્ઝામ્પલ તમને અહીં આપ્યું છે કે બે નોટબુકની કિંમત આપી છે ₹10। હવે જો નોટબુકની સંખ્યામાં વધારો થાય तो तेनी किंमतमां पण शुं थशे? वधारो। एटले के नोटबुकनी संख्या वधशे। बे नोटबुकनी किंमत ₹10, तमे 4 नोटबुक लेशो तो केटला थशे? बे नोटबुकनी किंमत ₹10 तो 4 नोटबुकनी केटली थशे? ₹20 थशे बराबर। एटले किंमतमां शुं थाय छे? वधारो। संख्या पण वधे छे वस्तुनी अने एनी किंमतमां पण शुं वधारो। तो आयुं जे प्रमाण होय एने समप्रमाण कहेवामां आवे छे बराबर, जेने डायरेक्ट प्रपोर्शन कहेवामां आवे छे। त्यार पछी व्यस्त प्रमाण, एनाथी उलटुं। एक राशि વધતી હોય तो બીજી રાશિ ઘટતી હોય। જો એક રાશિના વધવાથી બીજી રાશિ ઘટે તો ઘટે, એક રાશિના ઘટવાથી બીજી રાશિ વધે તો તેને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે। ઉદાહરણ અહીં બતાવ્યું છે કે બે માણસને એક કામ પૂરું કરતા 12 દિવસ લાગે તો તે જ કામ 4 માણસને પૂરું કરતા 6 દિવસ, એટલે કે અહીંયા માણસોની સંખ્યા ઓછી છે તો કામના દિવસો કેવા છે? વધારે। તો ઉલટું અહીંયા જો માણસોની સંખ્યા વધી જશે તો કામના દિવસો કેવા થઈ જશે? ઓછા। તો આવું જે રાશિનું જે પ્રમાણ હોય એને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે। જો અહીં આપ્યું છે કે અહીં માણસોની સંખ્યા બમણી થવાથી કામના દિવસોની સંખ્યા અડધી થઈ જાય છે અને માણસોની સંખ્યા કામના દિવસોની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ છીએ। એટલે એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે છે। આ તો આના ઉપર આપણે એક્ઝામ્પલ ગણવાના છે। तो हवे सौथी पहला आपणे एक्जाम्पल जोईशुं बराबर। आ तमारे तमारी नोटबुक में आपेलुं ज छे बुकनी अंदर बराबर। नियमों ने रूल्स जे कई छे ए तमारे राइट करवाना रहेशे। जे प्रमाणे मैं नोटबुक में लखीने बताव्युं छे ए ज प्रमाणे तमारे तमारी नोटबुक में राइट करवानुं रहेशे। ज्यारे बी तमे सही करावा हो तो आ प्रमाणे लखाण लखेलुं जोईए अने आगळना बी चेप्टर जो आ प्रमाणे ज लखेला जोईए। जे कंई केल्क्युलेशन करवानुं होय नीट एंड क्लीन तमारुं काम जोईए नोटबुकनी अंदर बराबर। हवे आपणे एना एक्जाम्पल जोईशुं। जुओ एक्जाम्पल तमने अहीं आपेला छे। पहलो एक एक्जाम्पल आप्यो छे कि एक 12 मीटर लांबा सळियो छे बराबर। ए सळियाना 1/2/3 प्रमाणमां 3 टुकड़ा करवाना छे तो त्रणेय टुकड़ानी लंबाई शोधो। हवे प्रमाण आप्युं छे कि पहला जे टोटल सळियो लांबो छे ए 12 मीटर कीधो छे अने एमांथी एक भाग 2 भाग अने 3 भागना 3 टुकड़ा प्रमाणे करवाना छे बराबर। तो सौथी पहला आपणे केवी रीते एक्जाम्पल गणीशुं। तो जुओ અહીં સળિયાના કુલ ભાગ કેટલા છે તો કે 1 2 3 એના પ્રમાણમાં આપણે આપેલા છે। એટલે કુલ ભાગ શોધવા હોય તો આ જે ભાગ કર્યા છે એનો આપણે સરવાળો કરીશું તો કે 1 + 1 + 2 + 3 બરાબર બધા ભાગનો આપણે સરવાળો એટલે ટોટલ થયા 6 ભાગ। હવે એક ભાગની લંબાઈ કેટલી થશે તો કે એક ભાગની લંબાઈ શોધવા માટે કુલ લંબાઈમાંથી કુલ જે ભાગ છે એ ડિવાઈડ કરવા પડે। તો કુલ લંબાઈ કેટલી છે? 12 મીટર છે એટલે અહીંયા 12 અને કુલ ભાગ કેટલા છે વિભાગ તો કે 6 એટલે 12 ભાગ્યા 6 એટલે 2 મીટર। તો પહેલા એક ભાગની લંબાઈ કેટલી આવશે? 2 મીટર બરાબર છે। તો હવે અહીં આગળ પહેલો ભાગ જે છે એક ભાગ પ્રમાણનું માપ આપ્યું છે 1 2 3 પહેલા ટુકડા 1 ભાગનો છે, બીજો 2 ભાગનો છે, પછી ત્રીજો જે છે 3 ભાગનો છે। તો પહેલા એક ભાગની લંબાઈ કેટલી આવી તો કે ભાઈ 2 મીટર એટલે પહેલા ટુકડાની જે લંબાઈ થશે એ કેટલી થશે? 2 મીટરની થશે। ખ્યાલ આવે છે? बराबर। एज प्रमाण अँ आप एक भाग की लंबाई थशे 2 मीटर तो पहला टुकड़ा की लंबाई थशे 1 गुण्या 2 बराबर 2 मीटर। बीजा टुकड़ा की लंबाई केटली थशे तो के 2 भाग कीधी छे एटले 2 गुण्या 2 एटले 2 दू 4 मीटर थशे। अने त्रीजा टुकड़ा की लंबाई केटली थशे तो के 1 भागनी जे लंबाई छे एने गुण्या 3 एटले 3 दू 6 मीटर बराबर। जो 6 ने 4 10 ने 2 12 एटले टोटल लंबाई तमारी थई गई। एटले तमे आजे एक्जाम्पल गण्यो ए कम्प्लीट छे तमारो एवुं कहेवाशे। एटले आ प्रमाणे तमारे एक्जाम्पल गणवो पड़े। पहला 1 भागनी लंबाई शोधी नाखवानी, पछी जे पहला बीजा त्रीजा भागनी जे तमने लंबाई कीधेली छे ए प्रमाणे तमारे एने एक्जाम्पल गणवा पड़शे बराबर। हवे जुओ अहीं गाड़ी बीजो एक्जाम्पल छे, प्रमाणनो एक्जाम्पल आप्यो छे। तमने 3 राशि आपेली होय, 4थी राशि शोधवानी क्रॉस गुणाकार तो के 2 जेम 8 बराबर 17 जेम - आप्युं छे। तो हवे आ जे डेश जे तमने अहीं गाड़ी आप्युं छे एने आपणे एक्स धारी लईए के भाई 2 जेम 8 बराबर 17 जेम x बराबर। एटले एक्स धारी लईए तो आने मारे प्रमाण गुणोत्तरना प्रमाणमां लखवुं होय तो 2/8 बराबर 17/x तो 2 અને x નો ગુણાકાર થશે बराबर। अने 8 અને 17 नो एटले 2 गुण्या x बराबर 17 गुण्या 8 तो एक्स की किंमत मारे शोधवानी एटले 2 छेदमां जशे अहींया एटले 17 गुण्या 8 छेदमां 2 तो 2 ચોક 8 थशे एटले 17 ચોક 68 ए तमारो जवाब। एटले एक्स की वेल्यू केटली आवशे 68। एटले आ प्रमाणेना एक्जाम्पल पूछाय छे ए बी तमारे ध्यानमां लेवानुं छे बराबर। बीजो हवे त्रीजो एक्जाम्पल जोईए आपणे। एज प्रमाणे आप्युं छे के 8 जेम - 16 जेम 15 तो 8 जे अहींया खाली रिक्त स्थान खाली जग्या आपी छे एने आपणे x धारी लईशुं। 8 जेम x बराबर 16 जेम 15 तो 8 ના છેદમાં x બરાબર 16 ના છેદમાં 15 तो 8 ગુણ્યા 15 થશે બરાબર x ગુણ્યા 16 થશે। એટલે 8 ગુણ્યા 15 અને આ 16 જે છે અહીંયા છેદમાં આવશે બરાબર x તો 8 દુ 16 એટલે 15 ના છેદમાં 2 બરાબર x અને x બરાબર 15 ના છેદમાં 2 એટલે એના અડધા થશે એટલે 7.5 એટલે x ની વેલ્યુ આવશે 7.5 બરાબર। એ પ્રમાણે આ ફેમસ આવી રીતના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે બરાબર કે જો A જેમ B બરાબર 2 જેમ 3 અને B જેમ C બરાબર 4 જેમ 5 હોય તો A જેમ B જેમ C શોધો। આવા એક્ઝામ્પલ ખાસ પૂછાય છે જુઓ આમની અંદર। હવે આ 2 ગુણોત્તર તમને આપ્યા છે, એક A જેમ B અને બીજો આપ્યો છે B જેમ C તો હવે એમાં B કોમન છે બરાબર। તો એ જે B કોમન છે એને આપણે સરખા બનાવીએ બરાબર। તો જો A જેમ B બરાબર 2 જેમ 3 એટલે કે A ના છેદમાં B બરાબર 2 ના છેદમાં 3 એ જ પ્રમાણે B જેમ C બરાબર 4 ના છેદમાં 5 તો B ના છેદમાં C બરાબર 4 ના છેદમાં 5 બરાબર। તો હવે આમાં B કોમન છે એટલે B ને આપણે સરખા બનાવીએ तो अहींया जे B आप्या छे ए केटला छे 3 छे अने अहींया जे B आप्या छे ए 4 छे। मारे कोमन बनाववा होय तो आ जे B छे एने मारे 3 ને 4 વડે ગુણવા પડે અને અહીંયા જે B 4 છે એને મારે 3 વડે એટલે 4 તરી 12 અને અહીંયા 3 ચોક 12 એટલે મારે શું કરવું પડે અહીંયા જે 4 વડે ગુણીશ તો એટલા ઉપર અંશને પણ ગુણવા પડશે એટલે 2 ઉપર નીચે 4 વડે ગુણ્યા અહીંયા 3 વડે ગુણીશ ઉપર તો નીચે પણ મારે 3 વડે ગુણવા પડશે બરાબર। તો જો A ના છેદમાં B બરાબર 2 ચોક 8 અને 3 ચોક 12 અહીંયા B બરાબર 4 તરી 12 અને 5 તારી 15 બરાબર એટલે સરખા થઈ જશે। અહીંયા B 12 થશે B અને અહીંયા પણ 12 થશે બરાબર। એટલે પછી છેલ્લે લખાશે કેવી રીતે જુઓ A જેમ B બરાબર 8 ના છેદમાં 12 અને B જેમ C બરાબર 12 ના છેદમાં 15 તો B કોમન થઈ ગયા બંનેમાં એટલે લખાય A જેમ B જેમ C બરાબર 8 જેમ B આયા 12 અને C આયા 15 એટલે 8 જેમ 12 જેમ 15 આ તમારો ફૂલ આન્સર થયો। एज प्रमाणे बीजो एक्जाम्पल है सेम एवं रीते पूछाय है जुओ जो 2A = 3B और 4B = 5C हो तो A जेम C शोधवाना है। तो जुओ अहींया 2A = 3B तो आने मारे दर्शावो छेदना फॉर्म में अंश अने छेदना तो A अहींया छे A अने B ने A ना नीचे लाईए तो इज इक्वल टू 3 अहींया रहेशे अने 2 जे छे आनी नीचे एटले A छेदमां B बराबर शुं थशे 3 ના છેદમાં 2 થશે। એ જ પ્રમાણે અહીંયા 4B = 5C છે તો B છેદમાં C આપણે લખીએ અને અહીંયા 5 ના છેદમાં 4 થશે બરાબર। હવે B બંનેમાં કોમન છે એને સરખા બનાવીશું આગળ કીધું હતું એ જ પ્રમાણે। તો અહીંયા ગાડી B એ 2 છે એટલે અહીંયા અને અહીંયા B એ 5 છે એટલે 5 દુ 10 અહીં થશે અને 2 5 અહીંયા 10 થશે બરાબર। તો અહીંયા 5 વડે ને અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીશું બરાબર। જેટલા વડે ઉપર કરો છો એટલા જ વડે અહીંયા અડી નીચે અને અહીંયા નીચે કરો એટલા વડે ઉપર तो A ના છેદમાં B બરાબર 3 5 15 2 5 10 અહીંયા 5 દુ 10 અને સી એ 4 દુ 8 तो बी બંનેમાં કોમન થઈ ગયા એટલે એ જેમ બી જેમ સી લખીએ આપણે તો 15 જેમ 10 જેમ 8। હવે આપણી પાસે માંગ્યા છે શું? એ જેમ સી માંગેલા છે તો એ જેમ સી, તો એ કેટલા આયા 15 અને સી કેટલા છે 8 તો એ જેમ સી કેટલા થશે 15 જેમ 8 અથવા 15 છેદમાં 8। આ તમારો આન્સર। એટલે આવા જે એક્ઝામ્પલ છે એ ખાસ પૂછાય છે, એ ધ્યાનમાં લેવાનો બરાબર। ત્યાર પછી एक मिकेनिक जो 3 दिवस में 8 मशीन एसेम्बल करते हो तो 60 मशीन एसेम्बल करता कितलो समय लागशे? जो अहीं गाड़ी 3 दिवस नी अंदर 8 मशीन एसेम्बल करे छे एटले दिवस अने मशीन ए बंनेनो गुणोत्तर लेवानो आपणे बराबर छे। तो जुओ अहीं दिवस अने मशीन शोधवानुं शुं छे। 3 दिवस में 8 मशीन एसेम्बल करे छे तो 60 मशीन छे एने एसेम्बल करता कितलो टाइम लागशे बराबर। तो शोधवाना दिवस है एटले 3 छेदमा x बराबर 8 ना छेदमा 60। तो एक्स ने शोधवाना तो 3 आ क्रॉस गुणाकार करें तो 3 गुणिया 60 छेदमा 8 बराबर इज इक्वल टू छेद उड़ावशो तो अहीं 3 दू 6 5 दू 10 थशे बराबर है। अहीं 4 दू 2 2 दू 4 थशे, अहीं 3 दू 6 थशे तो रह्या केटला 5 तारी 15 15 तारी 45 एटले x ना छेदमा 45 अने छेदमा आ 2 जे रह्या छे ते। तो जवाब शू आवशे? एक्स इज इक्वल टू 22.5। एटले 22.5 दिवस नी अंदर ए 60 मशीन जे छे ए मशीने एसेम्बल करी शके। ए प्रमाणेना आंसर। आ प्रमाणे तमारे एक्जाम्पल एटले 2 राशि शोधवानी कीधी होय तो आ प्रमाणे थशे। त्यार पछी 2 टर्नरने 20 पीस बनावता 3 दिवस लागे छे तो 6 टर्नरने तेवा ज 30 पीस बनावता केटला दिवस लागशे बराबर। 2 टर्नरने 20 पीस माटे केटलो दिवस लागे छे? 3 दिवस। तो 6 टर्नर ने तेज तेवाज 30 पीस बनावाना है तो ए पीस बनावता कितलो टाइम लागशे? तो जुओ जुओ टर्नर पीस अने दिवस 2 टर्नर छे, पीस केटला बनाना 20 अने दिवस केटला छे 3 बराबर। अने टर्नर 6 होय तो पीस केटला बनावाना 30 ने दिवस शोधवाना है एटले 2 छेदमा 6। आ प्रमाणे 3 राशिना एक्जाम्पल आप्या होय तो 2 छेदमा 6 बराबर है गुणिया जे 30 गुणिया 3 थशे अने आजे कारण के पीस जो पीस ओछा है तो दिवस पण केवा थशे ओछा थशे अने अहींया दिवस जे छे पीस वधशे तो दिवस बी वधशे बराबर है। एटले कयुं प्रमाण थशे? आ समप्रमाण थशे एटले आ पोर्शन जे छे ए उल्टाई जशे एटले 2 छेदमा 6 गुणिया 30 क्रॉस गुणाकार 30 गुणिया 3 छेदमा 20 छेद उड़ाईशुं आपणे तो 3 छेदमा 2 हशे 0 0 केन्सल थशे 2 2 केन्सल अने 3 दू 6 थशे बराबर। अहीं कड़ी जे आप्युं छे आ जे 0 0 केन्सल थशे बराबर छे अने अहींया 3 दू 6 थशे एटले 3 छेदमा 2 एटले 1.2 दिवस लागशे बराबर छे। हवे जो 25 कामदारों ने एक काम 30 कलाक में पूरु करे छे तो एज काम 10 कामदारों केटला समय में पूरु करशे? तो कामदारों अने कलाक लेवाना 25 कामदारों छे 30 कलाक लागे छे तो 10 कामदारों ने केटलो अहीं व्यस्त प्रमाण लागे छे एटले 25 ना छेदमा 10 गुणिया 30 बराबर 0 0 केन्सल थशे 10 तारी 30 बराबर एटले 25 तारी 75 कलाक लागशे। ज्यारे व्यस्त प्रमाण होय तो आ राशि ने उल्टावानी नहीं, समप्रमाण होय तो आ राशि ने उल्टावानी बराबर। जो 2 पंप ने टाँकी भरता 45 मिनिट लगती हो तो तेवा 4 पंप ने केटलो समय? तो पंप अने मिनिट तो 2 पंप ने 45 मिनिट तो 4 पंप ने केटलो? अहींया व्यस्त प्रमाण छे बराबर छे सेम एज प्रमाणे तो 2 गुणिया 2 ना छेदमा 4 गुणिया 45 45 सुधी 9 ना छेदमा 4 एटले 22.5 मिनिट लागशे बराबर छे। एक एलोयमां 80 ग्राम कॉपर अने बाकीनुं 60 ग्राम झींक तो कॉपर अने झींकनो गुणोत्तर? कॉपर अने झींकनो गुणोत्तर छे 1 अंशमां कॉपर अने छेदमां झींक। कॉपर ए 80 ग्राम छे अने झींक ए 60 ग्राम छे 0 0 केन्सल बराबर 8 ना छेदमां 6 4 दू 8 ने 3 दू 6 2 2 केन्सल एटले 4 ना छेदमां एटले कॉपर अने झींकनो गुणोत्तर केटलो? तो के 4 जेम 3 बराबर। एक प्रमाणे एक त्रिकोणना 3 खूणाओ छे 4 जेम 5 जेम 6 ना प्रमाणमां छे તો સૌથી નાનો અને સૌથી મોટા ખૂણાનો સરવાળો કેટલો થશે? તો હવે ત્રિકોણના ત્રણેય જે ખૂણાનું પ્રમાણ આપ્યું છે અહીંયા એ 4:5:6 ના પ્રમાણમાં આપ્યું છે, બરાબર છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. ધારો કે એક ખૂણાનું માપ x છે આપણે ધારી લઈએ, બરાબર. તો બધાને આપણે પહેલા ખૂણાનું માપ તો કે ભાઈ 4x, બીજા ખૂણાનું માપ તો કે 5x અને ત્રીજા ખૂણા તો કે 6x બરાબર 180. એટલે કે આ બધાનો સરવાળો કરીએ આપણે તો 180 એટલે 4x + 5x + 6x બરાબર 180. આ બધાનો સરવાળો કરીશું તો 15x આવશે બરાબર 180 બરાબર. હવે એ બંનેનો સરવાળો કરીએ આપણે, બરાબર. અહીંયા જુઓ તો કે x બરાબર 180/15 આવશે બરાબર, એટલે x બરાબર આવશે 12 આવશે. તો પ્રથમ ખૂણાનું માપ કેટલું છે? 4x. 4 × 12 એટલે 12×4 48 થશે. બીજા ખૂણાનું માપ 5x એટલે 5 × 12 એટલે 60 થશે બરાબર, એટલે 12×5 = 60 થશે. એ જ પ્રમાણે 12×6 = 72 એ ત્રીજા ખૂણાનું માપ. અને સૌથી નાનો ખૂણો કયો તો કે 48 અને સૌથી મોટો ખૂણો કયો તો કે 72 વાળો. એટલે બંનેનો સરવાળો તો કે બંનેનો સરવાળો 120. આ પ્રમાણેના એક્ઝામ્પલ તમને પૂછે છે. બીજા તમારા સ્વાધ્યાયની અંદર પણ તમને આપેલા એક્ઝામ્પલ છે, બરાબર. તો આ બધા જ જે દાખલા છે એ તમારી નોટબુકમાં આ પ્રમાણે ગણવાના રહેશે. ઓકે, આ તમારું થયું ગુણોત્તર અને પ્રમાણનું ચેપ્ટર. ચેપ્ટર સારું છે અને એક્ઝામ્પલ બી આવડી જાય એવા હોય છે. ઓકે ઓકે, થેન્ક યુ. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.